સમાચાર વિગતવાર. વિરોધ પક્ષના નેતા શંકર સિંહે આખરે રાજકીય સંન્યાસ લઈ લેવાનું મન બનાવી લીધું. છેલ્લા બે મહિનાથી સાવ અલિપ્ત થયેલા વાઘેલાએ એકાએક મીડિયાને મળવાનું નક્કી કર્યું છે, જેથી અનુમાન લગાવી શકાય કે તેઓ આવી જાહેરાત કરી શકે તેમ છે. કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડે પોતાની વાત નહીં માનતા આવો આકરો નિર્ણય લીધો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવાની તેમજ ચૂંટણીના ઉમેદવાર નક્કી કરવા સહિતની સત્તા આપવાની માંગણી શંકરસિંહ હાઈકમાન્ડ સમક્ષ વ્યક્ત કરી હતી. ઉપરાંત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ચૂંટણી જીતવા સમર્થન ન હોય તેમને હટાવી અન્ય કોઈને પ્રદેશ પ્રમુખ બનાવવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના મોટા નેતાઓના આંતરિક ઝઘડાની હાઈકમાન્ડ પણ ગળે આવી ગયું હતું. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતના મારફતે વાઘેલા સોલંકી વચ્ચે સમાધાનના અનેક પ્રયત્નો કર્યા હતા તેમજ શંકરસિંહને ઘણી વખત મળી સમજવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ વાઘેલાની કોઈ માંગણીને સ્વીકારવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં શંકરસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની વ્યાપક વાતો થઈ રહી હતી, જેને કોંગ્રેસના તમામ નેતાઓએ ખોટી ગણાવી હતી. અનેક વખત ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન શંકરસિંહ વાઘેલાની માંગણી સંદર્ભે હાઈકમાન્ડ કોઈ નમતું જોખ્યું નથી. આથી વાઘેલાએ હવે રાજકીય નિવૃત્તિ લઈ લેવાનો મોટો નિર્ણય કર્યો છે. આવતીકાલે બપોરે સચિવાલય ખાતે મીડિયા સમક્ષ તેઓ રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે તેવી જાહેરાત કરશે તો કોઈ નવાઈ નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના દલિત સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને પસંદગી કરવામાં આવી છે. 71 વર્ષીય રામનાથ કોવિંદ હાલ બિહારના રાજ્યપાલ છે અને વર્ષોથી ભાજપ તેમજ RSS સાથે સંકળાયેલા છે. વળી રામનાથ કોવિંદને લઈને કોઈ મોટો વિવાદ પણ નથી, તેથી વિપક્ષે વિરોધ કરવાનો કોઈ મોકો મોદી આપ્યો નથી. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે કોઈ RSSનો મોટો ચહેરો કે ભાજપના નેતાઓ જેમ કે LK અડવાણી અથવા મુરલી મનોહર જોશીના નામમાંથી કોઈને પસંદ કરવામાં આવશે, પણ મોદીએ દલિત સમાજમાંથી આવતા અને બહુ ઓછા ચર્ચામાં રહેલા રામનાથ કોવિંદને પસંદ કરીને આશ્ચર્ય સર્જ્યું છે. રામનાથ કોવિંદ બોલવામાં પણ શાલીન મનાય છે અને વિવાદોથી સાથે તેમનો કોઈ વધુ સંબંધ રહ્યો નથી. હાલમાં જ પૂર્ણ બહુમત સાથે તે ઉત્તર પ્રદેશમાં ભાજપે જીત મેળવી છે. રામનાથ કોવિંદ વિશે જાણવા જેવી બાબતો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં 1 ઓક્ટોબર 1945 જન્મ થયો હતો. કાયદાનો અભ્યાસ કર્યો છે તેમજ બંધારણ વિશે સારી એવી જાણકારી ધરાવે છે. વ્યવસાય વકીલ અને ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રહી ચુક્યા છે. કાનપુર યુનિવર્સિટીમાંથી BCOM અને LLB અભ્યાસ કરેલો છે. 1970-1989 સુધી દિલ્હી હાઈકોર્ટમાં વકીલાત કરી. સુપ્રીમ અને હાઈકોર્ટ મળી કુલ 16 વર્ષનો વકીલાતનો અનુભવ છે. દલિત સમાજમાંથી આવનાર રામનાથ ઉત્તર પ્રદેશથી 2 વખત રાજ્યસભામાં સાંસદ બન્યા છે. 1977 પૂર્વ પ્રધાન મોરારજી દેસાઈના વિશેષ કાર્યકારી અધિકારી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જૂનો નાતો રહ્યો છે. બિહારના રાજ્યપાલ પદે અચાનક વરણ થઈ હતી તે સમય JDUએ વિરોધ કર્યો હતો. ગુજરાતના ઉનાકાંડ બાદ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દલિતો પર અત્યાચારની ઘટના બહાર આવી, જેની અસર દેશભરમાં જોવા મળી અને દલિતોની નારાજગી વધી હતી. માયાવતીની પણ વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ. આ સ્થિતિ વચ્ચે દલિતો કોઈ ત્રીજો વિકલ્પ શોધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં દલિત ચહેરાને રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરીને નારાજ દલિતોને શાંત કરવાનો પ્રયાસ મનાઈ રહ્યો છે. 2019 લોકસભાની ચૂંટણીમાં દલિતોના મત ભાજપને મળવાની પક્ષને આશા રહેશે. આ રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન. રાષ્ટ્રપતિ માટે સાંસદો ધારાસભ્યો મતદાન કરે છે. મતદાન સમયે ધારાસભ્ય જે રાજ્યોનો હોય તે રાજ્યની વસ્તીને ધ્યાનમાં રખાય છે. રાજ્યોની વસ્તી જે તે રાજ્યના ધારાસભ્યો વડે ભાગવામાં આવે છે. જે આંકડો બહાર આવે તેને 1000 વડે ડિવાઈડ કરાય છે અને જે આંકડો મળે તે જ રાજ્યના ધારાસભ્યોનો વોટ વેઇટેજ ગણાય છે. બાદમાં બધા જ રાજ્યોના ધારાસભ્યોના મતના વેઇટેજને જોડવામાં આવે છે. આ સામૂહિક વેઇટેજને રાજ્યસભા લોકસભા સાંસદોની કુલ સંખ્યામાં ડિવાઈડ કરાય છે. જે આંકડો આવે તેને 1 સાંસદના મતનું વેઇટેજ ગણવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. પોતાના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી લઈને વિપક્ષોને સાથે રાખ્યા વગર જ કોવિંદની પસંદગી કરી લેવામાં આવી હતી. એનડીએ પોતાના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી કરી છે. કોવિંદની પસંદગીની લઈને વિપક્ષોએ પણ પ્રતિક્રિયાઓ આપી છે.
કોંગ્રેસે જણાવ્યું હતું કે વિપક્ષોને સાથે રાખ્યા વગર જ કોવિંદની પસંદગી કરી લેવામાં આવી છે. જ્યારે ભાજપના નેતાઓ અમને મળવા આવ્યા ત્યારે તેઓએ દાવો કર્યો હતો કે અમે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરીએ તે પહેલા કોંગ્રેસ અને અન્ય પક્ષોને જાણ કરીશું, પણ તેઓએ આમ ન કર્યું. જો કે પસંદગી અંગે અન્ય પક્ષોની સાથે ચર્ચા કર્યા બાદ જ નિવેદન કરવામાં આવશે તેમ કોંગ્રેસના નેતા ગુલામ નબ આઝાદે સ્પષ્ટ કર્યું છે. સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ પણ દાવો કર્યો હતો કે અમને જાણકારી આપ્યા વગર જ નામની પસંદગી કરાઈ છે. રામનાથ કોવિંદ આરએસએસની શાખાઓના પ્રમુખ રહી ચૂક્યા છે અને રાજનેતા પણ છે, તેથી આ તો રાજનીતિ જ રમાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મધ્યપ્રદેશમાં વધુ 3 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યા. 8 જૂનથી અત્યાર સુધીમાં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા વધીને 17 પહોંચી છે. આમ ખેડૂતોની આત્મહત્યા કરવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના મૂળ વતન સિહોરમાં જ 5 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે સિહોર જિલ્લાના જમુનાઈ ખુર્દ ગામમાં 55 વર્ષીય ખેડૂત બંસીલાલ મીણાએ પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બંસીલાલના પુત્ર મનોજના જણાવ્યા અનુસાર તેના પિતા પાસે 9 એકર જમીન હતી અને તે 11 લાખ રૂપિયાની લોન ચૂકવી શકે તેમ ન હતા. મનોજે વધુમાં જણાવ્યું કે મારા પિતાએ આ વર્ષે જ કૂવો ખોદાવ્યો હતો, તો પણ તે સુકાઈ ગયો છે. આ ઉપરાંત તે બેંકો અને નાણાં ધીરનાર લોકોની બાકી રકમ ચૂકવી શકે તેમ ન હતા. વિદિશા જિલ્લાના સાયબરમુરા ગામમાં એક અન્ય 35 વર્ષીય ખેડૂતે પણ આત્મહત્યા કરી લીધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સુબ્રતોને રૂપિયા 709.82 કરોડ ચૂકવવા સુપ્રીમની 10 દિવસની રાહત આપવામાં આવી છે અને તેમના જામીન પણ 5 જુલાઈ સુધી સમય વધારી દીધો છે. ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠ સમક્ષ સહારાવતી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે 790.18 કરોડ રૂપિયા સેબી સહારા ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે અને બાકીની રકમ આગામી દિવસમાં જ જમા કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાકીની રકમ જમા ન કરાવવાના બદલ સુપ્રીમ કોર્ટ 17 એપ્રિલના રોજ સહારા જૂથની મહારાષ્ટ્રમાં આવેલ એમ્બે વેલીને વેચવાનો નિર્ણય લીધો છે. સહારાના વર્ડ સુબ્રોતોરોય દ્વારા આ અગાઉ સેબીને 1500 કરોડ રૂપિયા અને 552.22 કરોડ રૂપિયાના 2 ચેક જમા કરાવ્યા હતા. સુબ્રતો રોયને આ કેસમાં 4 માર્ચ 2014 રોજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. 6 મે 2016 રોજ તેમની માતાના અંતિમ સંસ્કાર માટે તેમને 4 સપ્તાહના જામીન અપાયા હતા. ત્યારબાદથી તેમના જામીન સતત વધારવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ આઈપીએસ સહિત દેશભરના 67,000 કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરવામાં આવશે. સરકાર દ્વારા આ ખાતાઓને સુધારવાની મુહિમ અંતર્ગત આ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ આઈપીએસ સહિત દેશભરના આશરે 67,000 સરકારી કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરવામાં આવશે. અત્યાર સુધી આ અધિકારીઓ અને કર્મચારીઓ કેવા કેવા કામ કર્યા હશે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સરકાર દ્વારા આ ખાતાઓને સુધારવાની મુહિમ અંતર્ગત આ ચકાસણી હાથ ધરવામાં આવી રહી હોવાનો દાવો સરકારે કર્યો છે. કેન્દ્રીય શ્રમ અને તાલીમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ચકાસણી દરમિયાન જો કોઈપણ કર્મચારી કે અધિકારી પોતાની કામગીરીમાં નબળો સાબિત થયો કે નિયમો અનુસાર કામ ન કરતો હોવાનું જાણવા મળ્યું તો તેની વિરુદ્ધ સજાપાત્ર પગલાં લેવામાં આવશે. કેન્દ્ર સરકારના આશરે 67,000 કર્મચારીઓ હવે સરકારની રડારમાં છે અને તેમની કામગીરીના રિપોર્ટ તૈયાર કરવાના આદેશ અપાયા છે. આ રિપોર્ટની બાદમાં ચકાસણી કરવામાં આવશે. આ 67,000માંથી 25,000 તો એ ગ્રુપમાં આવતા હોવાનું અનુમાન છે, જેમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટ સર્વિસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસનો પણ સમાવેશ થાય છે. શ્રમ વિભાગના આ અધિકારીએ જણાવ્યું હતું કે નિયમિત રીતે આ કર્મચારીઓની કામગીરીનો અહેવાલ તૈયાર થતા હોય છે, તેનાથી કર્મચારીઓમાં પ્રમાણિકતાનું પ્રમાણ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે 3 વર્ષના કાર્યક્રમમાં અનેક ટ્રાન્સફર પોલિસીને હળવી કરી છે, પણ તેની સાથે કર્મચારીઓની કામગીરી પણ કડક નજર રખાઈ રહી છે. છેલ્લા 1 વર્ષમાં સરકારે 129 એવા કર્મચારીઓ સામે ચાલીને નિવૃત્ત કરી દીધા છે, જેઓ પોતાની કામગીરીમાં અને ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર સરકારના શાસનમાં ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી થાય તે માટે કેન્દ્ર સરકારે 7 સૂત્રીય કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. દેશમાં 7 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવાની સાથે સાથે કૃષિ લોન 4% દરે આપવાનો સરકારે નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારના શાસનમાં ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી થાય તે માટે કેન્દ્ર સરકારે 7 સૂત્રીય કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. દેશમાં 7 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવા સાથે કૃષિના લોન 4% દરે આપવાનો સરકારે નિર્ણય લીધો છે. આણંદ વ્યાયામશાળા ખાતે મોદી ફેસ્ટ અને સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં ખુલ્લું મૂકતા કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બાદ ભાજપના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ નટુભાઈ પટેલના ઘરે જઈ પરિવારને આશ્વાસન આપ્યું હતું. ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન માટે નૈસર્ગિક સંસાધનોની જાહેર હરાજી કરવી, નોટબંધી અને GST અમલ બાદ હવે બેનામી સંપત્તિ કાનૂન હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર છે. આ સાથે વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર 3 વર્ષમાં કરેલા કાર્યો અને આગામી સમયમાં કરવામાં આવનાર કાર્યોનો હિસાબ રજૂ કરતા કેન્દ્રીય મંત્રીએ દેશવાસીઓને જે આશાઓ સાથે મતદાન કર્યું હતું તેનું વિશ્વાસમાં રૂપાંતરણ થયું છે અને નરેન્દ્ર મોદીની સરકાર જવાબદારી માનતી સરકાર હોવાનું જણાવ્યું હતું. GST અમલથી દેશમાં સમાન કર માળખાની સાથે પારદર્શિતા આવશે. GST કાયદા બાબતે વેપારીઓમાં રહેલી માન્યતાઓ દૂર કરવા સાથે તમામ સમસ્યાઓનું સમાધાન કરાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. મહત્વની વાત કરીએ તો વિજય જતા ભારતીય માટે એક સારા સમાચાર છે. 1 જુલાઈથી ડિપાર્ચર કાર્ડ્સ ભરવા ફરજિયાત નહીં રહે. વિદેશ બાબતોના મંત્રાલયે 14 જૂનના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં દેશભરના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય મુસાફરો માટે ડિપાર્ચર કાર્ડ્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. વિદેશ જતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. 1 જુલાઈથી ડિપાર્ટમેન્ટ કાર્ડ્સ ભરવા ફરજિયાત નહીં રહે. વિદેશી બાબતોના મંત્રાલયે 14 જૂનના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં દેશભરના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય મુસાફરો માટે ડિપાર્ચર કાર્ડ્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે રેલવે, દરિયાઈ બંદરો અને લેન્ડ ઇમિગ્રેશન ચેકપોસ્ટ પર ડિપાર્ચર કાર્ડ્સ ભરવાનું ચાલુ રહેશે. આ પગલું એરપોર્ટ્સ પર ભારતીય મુસાફરો માટે ઇમિગ્રેશન પ્રોસેસને હળવી બનાવવાના ઉદ્દેશથી લેવામાં આવ્યું છે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું, મુસાફરોએ ચેક ઇન કાઉન્ટર્સ અથવા ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર ઇમિગ્રેશન બ્યુરોએ બહાર પાડેલા ડિપાર્ચર કાર્ડ્સમાં વિગતો ભરવામાં સમય વેડફવાની જરૂર નથી. અન્ય સોર્સિસ દ્વારા મુસાફરોના ક્રેડેન્શિયલ અને પ્રવાસની વિગતો હવે સિસ્ટમમાં અવેલેબલ છે, તેથી હવે આ ડુપ્લિકેશનની જરૂર નથી. વધુમાં ડિપાર્ચર કાર્ડ્સ બંધ કરવા એ પેપરલેસ ટ્રાવેલને સુનિશ્ચિત કરવા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા અનેકવિધ સુધારાઓનો હિસ્સો પણ છે. અત્યારે વિદેશની મુસાફરી કરી રહેલા ભારતીય મુસાફરોએ તેમના નામ, જન્મ તારીખ, બોર્ડિંગની તારીખ, ફ્લાઇટ અંગેની માહિતી, એડ્રેસ અને મુલાકાતનો હેતુ વગેરે જેવી ડિપાર્ચર કાર્ડ ભરવાના રહેશે. આ કાર્ડને સ્ટેમ્પ કર્યા પછી ઇમિગ્રેશન ઓથોરિટીને પોતાની પાસે રાખે છે. આ પહેલા 2 માર્ચ 2014ના રોજ સરકારે ભારતીયો માટે અરાઇવલ કાર્ડ્સમાં વિગત ભરવાનું પણ બંધ કરાવ્યું હતું. CISF 1 એપ્રિલથી દેશના તમામ એરપોર્ટ પર હેન્ડબેગ પર લગાવવામાં આવતા સ્ટેમ્પ અને ટેગિંગ બંધ કરી ચૂક્યું છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લુર, હૈદરાબાદ, અમદાવાદ અને કોચી એરપોર્ટ પર સિક્યોરિટી ટેગ લગાવવામાં આવી રહ્યા છે. સરકારે સિક્યોરિટી ટેગ નહીં લગાવવાની ટ્રાયલ 7 એરપોર્ટ પર શરૂ કરી હતી, જે સફળ રહેતા તેને લાગુ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં CISF કહ્યું હતું કે દેશના કેટલાક એરપોર્ટ પર ટ્રાયલ તરીકે કુલ બોડી સ્કેનર લગાવવામાં આવશે, તે પછી બીજા એરપોર્ટ પર પણ લાગુ કરવામાં આવશે. ફૂલ બોડી સ્કેનર પ્રાઇવસીના મુદ્દે CISF કહ્યું હતું કે આ વોલેન્ટરી બેઝ પર થશે. જો કોઈ પેસેન્જર લાંબા સિક્યોરિટી ચેરમાંથી નથી જવા માંગતો તો તેના આ વિકલ્પ માંગી શકે છે. તેનાથી ફક્ત 4 સેકન્ડમાં જ બોડી સ્કેન થઈ જશે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ બહાર આવશે. CISF કહ્યું હતું કે મુસાફરોના પ્રવાસને આરામદાયક બનાવવાના ઉદ્દેશથી 1 પેસેન્જર 1 હેન્ડબેગનો નિયમ લાગુ કરવા વિશે ગંભીરતાથી વિચાર ચાલી રહ્યો છે, જો કે હજુ તે અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારમાં હાલ સમય થયો છે એક વિરામનો. વધુ સમાચાર જોઈએ એક વિરામ બાદ. રથયાત્રાના વાગી રહ્યા છે પડગમ, વાલાના થશે વધામણા, જય રણછોડના ગુંજશે નારા, તાઈ બેન સાથે મળીને કરશે નગરની યાત્રા.
મામાના ઘેર જમશે બાણે જ. ગજરાજાની શાહી સવારી, અભેદ સુરક્ષાનો અહેસાસ, દિલ દહેલાવી દે તેવા કર્તવ્યો. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. પરંતુ સપ્ટેમ્બરથી દર મહિને GST રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત રહેશે. GST 30 જૂન થી મધરાતથી અમલી બનશે તેવી જાહેરાત નાણામંત્રી અરુણ જેટલીએ કરી છે. 2,500 થી 7,500 સુધીનું ભાડું ધરાવતી હોટેલના રૂમ્સ પર 18% અને 7,500 થી વધુના હોટેલ રૂમ્સ પર 28% GST અમલી બનશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી છે. આમ હવે લક્ઝરી હોટેલના રૂમ્સ ભાડે રાખવાનું પણ મોંઘું પડશે. GST નું સત્તાવાર લોન્ચિંગ 30 જૂન અને 1 જુલાઈની મધરાતે દિલ્હીમાં એક સમારોહમાં થશે તેમ પણ જણાવતા જેટલીએ કહ્યું કે આઝાદી પછી દેશનો આ સૌથી મોટો કર સુધારો છે. GST થી ભારતના ત્રીજા ક્રમનું અર્થતંત્ર એક સમાન બજારમાં ફેરવાઈ જશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વેરાઓ નાબૂદ થઈ જશે. નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે તૈયારીઓના અભાવને કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે પહેલા 2 મહિના એટલે કે જુલાઈ અને ઓગસ્ટ માટે સમયમાં હળવી રાહત અપાશે, જોકે સપ્ટેમ્બરથી કડક પગલાં કરવાનું રહેશે. GST માં કંપનીઓના દર મહિને 3 ઓનલાઈન રિટર્ન ભરવાના રહેશે. કેટલાક વેપારી જૂથ આ માટે તૈયાર થવા થોડાક વધુ સમયની માંગણી કરી રહ્યા છે. 65 લાખથી વધુ વેપારીઓ સંસ્થાઓ GST માટે હસ્તાક્ષર કર્યા છે તેમ પણ જણાવતા જેટલી ઉમેર્યું છે કે આમાંથી 4-5 માસથી વધુ વેપારી સંગઠનો જૂના ટેક્સની ચૂકવણી માટે નોંધાયેલા છે. આ સુધારાને કારણે ભાવ વધારો કરીને વેપારીઓ નફાખોરી ન કરે તે માટે કાઉન્સેલિંગ તેને અટકાવશે માટેની માર્ગરેખાઓ જારી કરવામાં સંમતિ દર્શાવી છે. હવે GST કાઉન્સિલની બેઠક GST લોન્ચ થવાની પૂર્વ સંધ્યાએ 30 જૂન મળશે. કાઉન્સિલને રાજ્ય સંચાલિત લોટરી પર 12% ટેક્સ અને રાજ્યની સત્તાવાળી લોટરી પર 28% ટેક્સ નક્કી કર્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. લખીસરાય જિલ્લામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ગેંગરેપ બાદ છોકરીને ચાલતી ટ્રેનથી ક્યુલ સ્ટેશનની પાસે ફેંકી દીધી. ચોંકાવનારી બાબત એ છે કે ગેંગરેપ કરનાર તમામ 6 આરોપીઓ સગીર છે. બિહારના લખીસરાય જિલ્લામાં 10મા ધોરણમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ગેંગરેપ બાદ છોકરીને ચાલતી ટ્રેનથી ક્યુલ સ્ટેશન પર પાસે ફેંકી દેવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ગેંગરેપ કરનાર તમામ 6 આરોપી સગીર છે. એક આરોપી પીડિતાનું સ્કૂલમાં જુનિયર હોવાનું બહાર આવ્યું છે. પીડિતાને ગંભીર હાલતમાં PMCHMમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગરેપની ઘટના ચાનન પોલીસ સ્ટેશનના હદમાં થઈ છે. પીડિતાના શરીર પર ઈજાના અનેક નિશાન છે. મળતી માહિતી મુજબ ગુરુવારની મોડી રાત્રે ટોયલેટ માટે ઘરથી બહાર ગઈ હતી, જ્યાં ગામના જ મૃત્યુંજય કુમાર અને સંતોષ કુમાર તેને બળજબરીથી મો પર કપડું રાખીને પાસેના ખેતરમાં લઈ ગયા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન પીડિતા બેભાન થઈ ગઈ હતી. ગેંગરેપ બાદ આરોપીઓ પીડિતાને બંશીપુર સ્ટેશન પર મોરિયા એક્સપ્રેસ ટ્રેન પર ચડાવીને ક્યુલ સ્ટેશન પાસે ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી હતી. શુક્રવારે સવારે પ્રવાસીઓ દ્વારા પીડિતાને ઘાયલ સ્થિતિમાં પડેલી જોઈને તેને ઉઠાવીને પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવી હતી. પીડિતાના પરિવારના સભ્યો પણ તેને શોધવા માટે ક્યુલ સ્ટેશન પહોંચ્યા હતા અને તેને ખાનગી ક્લિનિક લઈ ગયા હતા. શનિવારની સાંજે પીડિતાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પછી ડોક્ટરોએ વધુ સારા ઇલાજ માટે તેને PMCH રેફર કરી દીધી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ SCDPO પંકજકુમાર અને ચાનન પોલીસ સ્ટેશનના હેડ સુનિલ જાત તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા અને મામલાની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.
સહિત કેટલાક દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો 21મી યોગ દિવસ ઉજવાશે, પણ તે પહેલા જ અમેરિકા અને ભારતમાં તેની ઉજવણીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકા સહિત કેટલાક દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો 21મી યોગ દિવસ ઉજવાશે, પણ તે પહેલાં જ અમેરિકા અને ચીને અને ભારતમાં તેની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અમેરિકામાં જુદા જુદા સ્થળોએ હજારો લોકો એકઠા થયા હતા. વોશિંગ્ટનના ઐતિહાસિક નેશનલ મોલમાં લોકો યોગ કર્યા હતા. આ ઉપરાંત ચીનમાં પણ યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એનએસજીમાં ભારતના સભ્યપદનો વિરોધ કરનાર ચીને વિશ્વ યોગ દિવસ મામલે ભારતને સમર્થન આપ્યું છે, જેથી ચીનમાં પણ આ વખતના ત્રીજા વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. બેઇઝિંગના આઇકોનિક ગ્રેટ ફોલ તેમજ અનેક પાર્ક અને ગાર્ડનમાં પણ યોગની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચે સંયુક્ત રીતે એક યોગ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે, જે પણ આ યોગ દિનની ઉજવણીમાં જોડાશે. વર્જિનિયા ગવર્નર ક્રિસ વેન હોલને પણ યોગ દિવસને ધામધૂમથી ઉજવવા માટે લોકોને આહ્વાન કર્યું છે. વિશ્વભરમાં સ્થિત ભારતીય દૂતાવાસને પણ યોગ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે. આમ હાલ ભારત, ચીન, અમેરિકા સહિતના દેશોમાં યોગ દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ડીસી ગ્રાઉન્ડ ખાતે બાબા રામદેવની યોગ શિબિરના પ્રથમ દિવસે 50,000થી વધુ અમદાવાદી યોગ તથા પ્રાણાયામની તાલીમ લીધી હતી. 3 દિવસ સુધી ચાલનારી શિબિરમાં યોગાસન અને પ્રાણાયામ સહિત 11 વિશ્વ રેકોર્ડ બનાવવાના છે. અને વિશ્વ યોગ દિવસ 21મી જૂનના રોજ 1.5 લાખ કરતા પણ વધુ લોકો ભેગા મળીને યોગ કરશે. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બાબા રામદેવની યોગ શિબિરના પ્રથમ દિવસે 50,000થી વધુ અમદાવાદીઓએ યોગ તથા પ્રાણાયામની તાલીમ લીધી હતી. 3 દિવસ સુધી ચાલનારી યોગ શિબિરના યોગાસન અને પ્રાણાયામની સહિત 11 વિશ્વ રેકોર્ડ બનાવવાના છે. અને વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ 1.5 લાખ લોકો ભેગા મળીને યોગ કરશે. આજે બીજા દિવસે હજારો લોકો સાથે મંત્રી પ્રદીપસિંહ જાડેજા, નિર્મલાબેન વાઘાણી, મેયર ગૌતમ શાહ સહિતના નેતાઓ શિબિરમાં જોડાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વહેલી સવારે થોડા સમય માટે યોગ શિબિરમાં હાજરી આપશે. એક જ સ્થળે સૌથી વધુ વ્યક્તિઓ દ્વારા યોગનો વર્લ્ડ રેકોર્ડ. અમદાવાદના AES ગ્રાઉન્ડમાં એક સાથે 1.25 લાખથી વધુ લોકો એક સાથે જ સ્થળ પર યોગા કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે. એક શહેરમાં અલગ અલગ સ્થળે એક સાથે યોગનો વર્લ્ડ રેકોર્ડ. અમદાવાદ શહેરના અલગ અલગ 5 સ્થળોએ 2.5-3 લાખ લોકો એક સાથે યોગ અભ્યાસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ રચશે. શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ. પતંજલિના કાર્યકર જયપાલ દ્વારા 2 કલાક અને 30 મિનિટ સુધી સતત શીર્ષાસન કરીને વિશ્વ રેકોર્ડ બનાવાશે. સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ. પતંજલિના યોગ શિક્ષક પંકજ 3100થી વધુ સૂર્ય નમસ્કાર કરશે. સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીના સૂર્ય નમસ્કાર વિશ્વ રેકોર્ડ બનશે. યોગનો વિશ્વ રેકોર્ડ. પતંજલિના યોગ શિક્ષક મહેશ યોગી 51 કલાક સુધી સતત યોગ કરીને ગોલ્ડન બેંક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે. નૌલી ક્રિયાનો વિશ્વ રેકોર્ડ. 1 મિનિટમાં સૌથી વધુ 300 વખત નૌલી ક્રિયાનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા પ્રયાસ પતંજલિ શિક્ષક કરશે. પુશઅપનો વર્લ્ડ રેકોર્ડ. દિલ્હીના પતંજલિ યોગ શિક્ષક રોહતાસ અમદાવાદના AES મેદાનમાં 6,003થી વધુ પુશઅપ કરીને નવો વિશ્વ રેકોર્ડ રચવાનો પ્રયાસ કરશે. શીર્ષાસનનો વર્લ્ડ રેકોર્ડ. પતંજલિના યોગ શિક્ષક રવિ વ્યોમ સતત 2 કલાક સુધી શીર્ષાસન કરીને નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરશે. નાની વયમાં વધુ સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ. 18 વયથી ઓછી વયના સૂર્ય નમસ્કારનો હાલનો 1250નો રેકોર્ડ તોડવા પતંજલિના કાર્યકર્તાઓ કરશે. સતત સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ. 1 કલાકમાં 496 સૂર્ય નમસ્કારનો હાલનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનો પ્રયાસ કરાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. SSG હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી શરૂ કરવામાં આવેલું વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા 18 વર્ષથી, એટલે કે કેન્દ્ર શરૂ થાય ત્યારથી જ બંધ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વ્યસન મુક્તિ કેન્દ્રોની શું સ્થિતિ હશે તે અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે આખા દેશમાં વ્યસન મુક્તિ કેન્દ્રોના મામલે ગુજરાતનો નંબર છેવાડાનો છે, જ્યારે કે તમાકુ દ્વારા થતા ઓરલ કેન્સરમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે. વડોદરાની SSG હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી શરૂ કરવામાં આવેલું વ્યસન મુક્તિ કેન્દ્ર છેલ્લા 18 વર્ષથી, એટલે કે કેન્દ્ર શરૂ થયું ત્યારથી જ બંધ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વ્યસન મુક્તિ કેન્દ્રોની શું સ્થિતિ હશે તે અંગે વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે આખા દેશમાં
વ્યસન મુક્તિ કેન્દ્રોના મામલે ગુજરાતનો નંબર છેવાડાનો છે, જ્યારે કે તમાકુ દ્વારા થતા ઓરલ કેન્સરમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં મળીને સન 2015 સુધી 391 વ્યસન મુક્તિ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે અને આ IRC સરકારી સંસ્થાઓ, NGO અને સ્વયંસેવી સંસ્થાઓ ચલાવવા માટે આપ્યા છે અને તે માટે કેન્દ્ર સરકાર દર વર્ષે ગ્રાન્ટ પણ આપે છે. પરંતુ IRC ફાળવણી કરવામાં અથવા તો ગુજરાત સરકાર દ્વારા તેની માગણી કરવામાં રાખવામાં આવેલી કચાશને કારણે દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં નહિવત IRC ફાળવવામાં આવ્યા હતા. જેમ કે કેરળમાં 34, ઓરિસ્સામાં 33, ઉત્તરપ્રદેશમાં 29 છે તો ગુજરાતમાં માત્ર 8 સેન્ટરો છે. હવે જો દેશની વસ્તીની દ્રષ્ટિએ IRC ગણતરી કરીએ તો દેશમાં દર 71 લાખની વસ્તીએ એક IRC છે. તેની સામે ગુજરાતમાં ઓરલ કેન્સરના કેસમાં દેશમાં સૌથી વધુ હોવા છતાં 76 લાખની વસ્તીએ એક સેન્ટર છે. હકીકતે દેશની સરેરાશ જોતા ગુજરાતમાં ઓછામાં ઓછા 20 સેન્ટરોની જરૂર છે. ગુજરાતને છોડીને બીજું રાજ્ય બિહાર છે કે જ્યાં 86.74 લાખની વસ્તીએ એક સેન્ટર છે. બીજી તરફ સેન્ટરોને મળતી ગ્રાન્ટને મામલે પણ ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે. દેશમાં એક સેન્ટર દીઠ સરેરાશ ₹7.87 લાખની ગ્રાન્ટ મળે છે, જ્યારે ગુજરાતમાં એક સેન્ટર દીઠ માત્ર ₹4.50 લાખની ગ્રાન્ટ મળી રહી છે. અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.